તો હેલો ગાઈસ, તમે જોઈ શકો છો મારા પાસે છે બે સેવ મમરાની પાકીટ અને બે ચણા દાળની પાકીટ. તો આજે આપણે ભેલ બનાવીશું આનાથી. ઓકે, તો એની સાથે સાથે મેં લઈ લીધું છે એક ટામેટું, એક પ્યાસ અને થોડા બહોત મિર્ચ ઓર ધનિયા. ઓકે, તો બધાથી પહેલાં મેં આ બધુંને સાઈડ પર મૂકું છું અને સૌથી પહેલાં પ્યાસની કટિંગ કરું છું. ઓકે, આ ભેલ ખૂબ જ સ્વાદિષ્ટ બનવાનું છે, તો વિડીયો જોજો પૂરો. ઓકે, તો મેં આ પ્યાસને કાપવાનું ચાલુ કરી દીધું છે અને આપણો પ્યાસ કટિંગ થઈ ગયો છે. ઉપરનું થોડું કાપી નાખું છું અને આ પ્યાસના ખૂબ જ નાના નાના ટુકડામાં આને કાપવાનું છે, તો હું એને વચ્ચેથી કટિંગ કરી દઉં છું. તમે જોઈ શકો છો આ કચરાને સાઈડ પર કરી દઈશ. ઓકે, ખૂબ જ નાના નાના નીચે પેપર છે એટલે કપાઈ નહીં જાય પેપર, એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. તમે જોઈ શકો છો ખૂબ જ નાના નાના પ્યાસ કટિંગ કરી દેવાના છે. ઓકે, આપણે આના ઉપર નહીં, આના નીચે એક હજુ પેપર નાખી દઈએ છીએ. ઓકે, તો આ પ્યાસને ઉચકી લઉં છું મેં. ઓકે, તો એના ઉપર મેં આ પેપર નાખી દઉં છું અને આ પ્યાસને આ પેપરના ઉપર નાખી દઉં છું. પ્યાસ થોડા મોટા છે તો મેં આને થોડા નાના કરી દઉં છું. ઓકે, તો મેં 20% જેટલું પ્યાસ કાપી નાખ્યું છે. ઓકે, તો આપણું પ્યાસનું કટિંગ થોડુંક સમાપ્ત થઈ ગયું છે. ઓકે, તો આ બચેલો પ્યાસ છે એને કટિંગ કરી દઉં. ટેબલ હોય તો સારું પડે, હાથમાં પકડીને કાપવાનું ને એટલે થોડી મગજમારી થાય. બાકી પ્યાસ બી થોડોક તો કટિંગ થઈ જ ગયો છે. આનું વચ્ચેનું કાઢી નાખવાનું, કારણ કે આનું વચ્ચેનું મને જરા બી પસંદ નથી. આ જે છે ને પીલો એને કહેવાય એ. ઓકે, તો મેં આને કટિંગ કરી દઉં છું એકદમ સારી રીતના. ઓકે, આ ભેલ ખૂબ જ સારું બનવાનું છે, એટલે વિડીયોને પૂરી જોજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ જરૂર કરજો. તો આપણા પ્યાસ કટિંગ થઈ ગયા છે. હવે મેં એક ટામેટું કાપી લઉં છું. ઓકે, ટામેટું નાખે તો સારું, નહીં નાખો તો તમારી મરજી. ઓકે, તો જો વાવ, ટામેટામાં તો બીજ નથી. વાવ, ટામેટું પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે. ઓકે, તો મેં એ બી દહું અંદર દહું. ઓકે, તો આપણું પ્યાસ કટિંગ થઈ ગયું છે, પરંતુ આ ટામેટાના પાણીના લીધે આ જે પેપર છે તે ભીનું થઈ જવાનું છે, પણ કંઈ વાંધો નથી. ઓકે, હજુ આપણું એક બચેલું છે નાનું ટામેટું નો અડધો ભાગ એને પણ કટિંગ કરી દઉં છું. ઓકે,
કે તો તમે જોઈ શકો છો આપણા ટામેટા કપાઈ ગયા છે. ઓકે, આટલું બચ્યું છે તો કાપી જ લઉં છું. ટામેટાને પણ નાના નાના કટિંગ કરવાના છે. ઓકે, ખૂબ જ બારીક કટિંગ કરવાનું છે ટામેટાને પણ. ઓકે, તો આપણા ટામેટા બી કટિંગ થઈ ગયા છે. જુઓ, હવે વારી છે થોડા ધનિયાની. ધનિયા નાખી જ દઈએ છીએ. ઓકે, જુઓ આ જે ધનિયા છે તે નાખી દઈએ આપણે સાથે સાથે. ધનિયા નાખવાથી ખૂબ જ સ્વાદ આવશે આપણા ભેલનો. ઓકે, વાવ. ઓકે, તો મેં ધનિયા કાપી લીધું છે. ટામેટાના પાણીના લીધે હાથ પણ પાણીવાળો થઈ ગયો છે, બટ કોઈ વાંધો નહીં. ઓકે, તો આ બંધ થઈ ગયો છે. હવે બે લીલા મરચાં લઉં છું મેં. ઓકે, તો આપણે બે લીલા મરચાં લઈને કાપી લીધા છે મેં. તો તમે જોઈ શકો છો આપણા મસાલો તૈયાર છે. પ્યાસ, ટામેટું અને ધાણાનો. ઓકે, હું પેપર પર બનાવતો છું કારણ કે ઓકે કારણ નહીં જાણો તો સારું. હવે આપણું જે અને શું કહેવાય, હા, સેમ ઉમરા છે એને કટિંગ કરી દેવાનું છે. ઓકે, તો મેં અહીંયા થોડુંક જ લખું છું. જો સેમ ઉમરા લખી દેજો આવી રીતના. પછી આ જે ચણા દાળની પાકીટ છે એ લખી દેજો. ઓકે, જુઓ આવી રીતના ચણા દાળની પાકીટ લખી દેજો. આ બંને થઈ જાય પછી તમારા પ્યારા પ્યારા હાથોથી આને મિક્સ કરી દેજો. જુઓ, તમે આવું આને મિક્સ કરશો તો એટલે આપણું ભેલ જે છે એ રેડી છે ને. જબરજસ્ત, જુઓ આપણું ભેલ રેડી. અંદર તમે મીઠું નાખી શકો છો, નહીં નાખે તો કંઈ વાંધો નહીં. જુઓ છે ને મસ્ત ભેલ, વાવ. ઓકે, તો આપણું ભેલ બનીને રેડી થઈ ગયું છે. કેવું લાગ્યું ભેલ કમેન્ટમાં કહેજો. બાય બાય.